हाँ नीट अने ZEE यूनिट 11 એમાં મેથડ એક છે વિદ્યુત બળ. પેલી મેથડની જે નોંધ કરી એના આધારે પરીક્ષામાં આપેલ પાંચમા ક્રમનો MCQ. રકમ આપેલી છે 8 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમ જેટલો વિદ્યુત ભાર ધરાવતા બે કણો વચ્ચેનું અંતર 20 સેન્ટીમીટર છે. તો કોઈ ત્રીજા વિદ્યુત ભારને ક્યાં બિંદુ ઉપર મૂકીએ તો તેના ઉપરનું પરિણામી બળ શૂન્ય થાય? સોય સમજાવી દો. શું કરવાનું કીધું? બે વિદ્યુત ભાર આપ્યા છે, એક આપ્યો છે 8 માઇક્રોકુલમ અને બીજો આપ્યો છે -2 માઇક્રોકુલમ. કેટલા અંતરે છે? 20 સેન્ટીમીટર અંતરે છે. તો ત્રીજા વિદ્યુત ભારને ક્યાં બિંદુ ઉપર મૂકવો જોઈએ કે જેના ઉપર, જેથી કરીને એના ઉપર લાગતું પરિણામી બળ શૂન્ય થાય? ત્રીજો વિદ્યુત ભાર તમારે મૂકવાનો છે, કઈ જગ્યાએ મૂકવું તો એના ઉપરનો પરિણામી બળ શૂન્ય થઈ. પાંચ જગ્યાઓ તમારી પાસે છે ત્રીજા વિદ્યુતભારને મૂકવા માટેની, એમાંથી કઈ જગ્યાએ મૂકવો જોઈએ કે જેથી કરીને એના ઉપરનું પરિણામી બળ શૂન્ય થાય? પહેલાં તો એ પાંચ જગ્યાઓ તમને બતાવી દો. આ રેખા છે ને એની ઉપરનો ભાગ, ગમે નહીં અહીંયા બરાબર, ગમે ને મૂકો, રેખાની નીચેનો ભાગ, પછી રેખા છે આ Q1 છે એની ડાબી બાજુનો ભાગ, પછી આની જમણી બાજુનો ભાગ, અને એક આ રેખા ઉપરનો ભાગ. આવી ગયો બધો વિસ્તાર? આટલી જગ્યા ઉપર મૂકી હવે, એમાંથી કઈ જગ્યા ઉપર ત્રીજો વિદ્યુત ભાર મૂકું તો એના ઉપરનું પરિણામી બળ શૂન્ય થાય? માન લો કે અહીંયા મૂકો, આ પહેલી જગ્યા ચેક કરું ને મૂકી શકાય કે નહીં ચેક જ કરું. આ ત્રીજો વિદ્યુત ભાર Q3 કહી દો. રેડી, અહીં મૂકી શકાય કે નહીં? મારે કેવી જગ્યાએ મૂકો ને એના ઉપરનું પરિણામી બળ શૂન્ય થવું જોઈએ. પરિણામી બળ શૂન્ય એટલે આના ઉપર બે બળ લાગશે, Q1 વડે લાગશે ને Q2 વડે લાગશે. પરિણામી બળ શૂન્ય ક્યારે થાય? બે બળના મૂલ્ય એના ઉપર લાગતા બે બળના મૂલ્ય હરખા ને દિશા કેવી થવી જોઈએ? વિરુદ્ધ થાય તો જ પરિણામી બળ ઝીરો થાય. તો અહીં જો જ્યાં ધન વિદ્યુત ભારને આ ધન જ છે હું માની લઉં, તો આના વડે આના ઉપર અપાકર્ષી બળ લાગશે. Q1 વડે આના ઉપર લાગતું બળ આમ આવશે, Q2 ઋણ ના ધન એટલે આકર્ષી એટલે આમ લાગશે. લઈ ગયા આના ઉપર બે બળ, તો મારે અહીંયા મૂકું તો એના ઉપરનું પરિણામી બળ શૂન્ય થાય છે કે નહીં? મારે જો શૂન્ય થાય નહીં થાય, શૂન્ય થવું હોય ને અહીંયા આના ઉપરનું પરિણામી બળ શૂન્ય કરવું હોય તો આ બે બળ લાગે છે, બે બળના મૂલ્ય હરખા ને દિશા વિરુદ્ધ હોવી જોઈએ. મૂલ્ય તો પછીની વાત છે, દિશા વિરુદ્ધ લાગે છે અહીંયા નથી. તો દિશા વિરુદ્ધ નથી તો એનો મતલબ એમ કે અહીંયા ત્રીજો વિદ્યુત ભાર મૂકીશ તો પરિણામી બળ શૂન્ય થવાનું નથી, તો આ જગ્યા કેન્સલ. સમજાય? અહીંયા મૂકી શકું તો Q1 વડે અપાકર્ષી બળ આમ લઈ ગયું, આના વડે આકર્ષી બળ આમ લઈ ગયું, તો અહીંયા હું શૂન્ય થાય પરિણામી બળ? તો અહીં મૂકી અગાહે નહીં. આ રીતે બધા ચેક કરવાના. હવે એવું કરવું જ ન હોય ને તો એક વસ્તુ યાદ રાખી લ્યો, નાના મૂલ્યનો જે વિદ્યુત ભાર હોય ને, નાના મૂલ્યનો વિદ્યુત ભાર એની નજીકમાં, માની લો કે આ નાનો મૂલ્યનો વિદ્યુત ભાર કયો થયો, આ એની નજીકમાં હોય, કે આ બાજુએ હોય અને કા આ બાજુએ હોય, આ બેમાંથી ગમે એક જગ્યા ઉપર હોય, કાંઈ જો વિચારવું ન હોય ને MCQમાં કે દાખલામાં, તો નાના મૂલ્યનો વિદ્યુત ભાર એની નજીકમાં કાં ડાબી બાજુ કાં જમણી બાજુ, બે ચેક કરવું પડે, અહીંયા મૂકવાનો કાંઈ મૂકવાનું એ ચેક કરવું પડે. સમજા હે? નોંધ લખી જ દો અહીંયા કે યાદ રાખી લેવો. બોલી જ જાઉં છું કે આવો MCQ2માં પાંચમાં જેવો MCQ ગમે નહીં આવે. જુઓ ભાઈ કયા પ્રકારનું MCQ, અહીં તો બળ મેળવવાનો કીધો છે ને, અહીં તમારે અગર આગળ વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું આવશે, પછી વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું MCQ આવા આવશે. આવું ગમે નહીં ઉત્પન્ન થાય કે બે વિદ્યુત ભાર તમને આપ્યા હોય તો ત્રીજા વિદ્યુત ભારને કઈ જગ્યાએ મૂકવો જોઈએ કે જેથી કરીને પરિણામી બળ શૂન્ય થાય અથવા તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય? તો ત્રીજો વિદ્યુત ભાર ક્યાં મૂકવાનો? બે વિદ્યુત ભાર જે આપેલા હોય એમાંથી નાના મૂલ્યનો વિદ્યુત ભાર હોય ને એની કદાબી બાજુમાં કાં એની જમણી બાજુમાં નિયે આવે, નિયે મૂકવો પડે, નિયે એનું પરિણામી બળ શૂન્ય થાય જ. તો એ નોંધ પ્રમાણે આગળ વધું તો જે પ્રમાણે મને કીધું છે એ પ્રમાણે હું આગળ વધી જાઉં. આ બે વિદ્યુત ભાર એક કયો છે? Q1 બરાબર 8 માઇક્રોકુલમ. બીજો કયો છે? Q2 બરાબર -2 માઇક્રોકુલમ. અંતર ટોટલ કેટલું છે?
वीस सेंटीमीटर। तो तीजो विद्युत भार क्या मूकवो जोईए कि एना उपरनो परिणामी बल शून्य थाय। तो मैं तमने शुं कीधुं, नाना मूल्यनो विद्युत भार तमारे गोतवानो। क्यो नाना मूल्यनो विद्युत भार छे? आ तो एनी नजीकमां का डाबी बाजू का जमणी बाजू, हालो पहेला अहींया मूको, आ बेमांथी गमी एक जग्याए मूकी, पहेला आ ट्राय करो, अहीं मूकी शकुं, आ त्रीजो विद्युत भार मान लो के मूक्यो, तो क्यू वन वडे एना उपर बल लागशे, आई धन अने आई धन, तो क्यू वन वडे आना ઉપર બળ લાગે ને અપા કરશે આમ લાગે, અને ક્યુ ટુ વડે આના ઉપર બળ લાગશે, ઋણ ને ધન છે તો આ કરશે આમ લાગે, તો હું દિશા વિરુદ્ધ થાય, એક જ દિશામાં ગયા ને, ક્યુ વન ઉપર લાગતું જે બળ છે એ આમ લાગ્યું આ, અને ક્યુ ટુ વડે લાગતું બળ આ છે, તો બે એક દિશામાં ગયા, તો આના અહીંયા મૂકું તો કંઈ પરિણામી બળ શૂન્ય થાય નહીં થાય, તો એક જ જગ્યા હોય હતી, કઈ હોય હતી? આ બાજુએ જ મૂકી હવે, એટલે આઈ કેન્સલ થઈ ગયું, મારે બે જગ્યા તો ચેક કરવી પડે, એમાં આ જગ્યા કેન્સલ થઈ ગઈ, વૈધી આ જગ્યા, તો ત્રીજા વિદ્યુતભારને કઈ જગ્યાએ મૂકવો જોઈએ? તો કે ક્યુ ટુ વિદ્યુતભારની જમણી બાજુએ એક સંતરે મૂકવામાં આવે ને તો એના ઉપરનું પરિણામી બળ શૂન્ય થાય। તો મેળવવાનું થયું, તમને પ્રશ્ન હું પૂછો, ત્રીજા વિદ્યુતભારને ક્યાં મૂકવો જોઈએ કે જેથી કરીને પરિણામી બળ શૂન્ય થાય? તો ત્રીજા વિદ્યુતભારને ક્યાં મૂકવો જોઈએ? એક સંતરે, ક્યુ ટુની જમણી બાજુ એક સંતરે મૂકવામાં આવે તો પરિણામી બળ કેટલું થઈ જાય? શૂન્ય। એટલે મેળવવાનું થયું, નીચે જો જવાબ જોવો તો એક્સ મેળવાય છે, બધા જુઓ છે ના, એક્સ મેળવવાનું થયું, ક્યાં મૂકવો જોઈએ? તો ક્યુ ટુથી એક સંતરે મૂકવો જોઈએ, એવો એનો જવાબ આવ્યો, તો એક્સ મેળવી લ્યો, એક્સ મેળવવા માટે આના ઉપરનું પરિણામી બળ ઝીરો છે, તો આના ઉપર જે બે બળ લાગે છે એના મૂલ્યો હરખા અને દિશા કેવી હશે? વિરુદ્ધ, તો મૂલ્યો હરખા જ છે, તો મૂલ્યો હરખાવી દો, આના ઉપર ક્યુ બળ લાગશે? એક ક્યુ વન વડે, કે ક્યુ વન ક્યુ થ્રી બે વચ્ચેનું અંતર, આ અને આ વિદ્યુતભાર વચ્ચેનું અંતર કેટલું થાય? વીસ પ્લસ એક્સ સેન્ટીમીટરમાં જ રાખ્યું, સેન્ટીમીટરમાં જવાબ આવશે, આ એક મૂલ્ય, બીજું બળ ક્યુ લાગે છે? ક્યુ ટુ વડે, કેટલું લાગશે? કે ક્યુ ટુ ક્યુ થ્રી બે વચ્ચેનું અંતર એનો સ્ક્વેર, બેના મૂલ્ય કહેવાય છે સરખાન, દિશા વિરુદ્ધ, હાલો કેટલું નીકળી જાય અહીંથી? કે ક્યુ થ્રી નીકળી જાય બે બાજુથી, તો ક્યુ વન વધ્યું, ક્યુ વન એટલે છે આઠ ગુણ્યા દસની માઇનસ છ ઘાત, છેદમાં વધ્યું છે અહીંયા વીસ પ્લસ એક્સ એનો સ્ક્વેર, આ વચ્ચે બરાબર, કે ક્યુ થ્રી નીકળી, ક્યુ ટુ વધ્યું છે, મૂલ્ય છે અધિશ સૂત્ર છે, ઋણ નિશાની ધ્યાનમાં લેવાની નથી, કેટલો આવશે? બે ગુણ્યા દસની માઇનસ છ ઘાત, છેદમાં બે વચ્ચેનું અંતર કેટલું છે? એક્સ વર્ગ, હવે દસની માઇનસ છ નીકળી ગયું અને બે ચોક આઠ થાય, તો વધ્યું ટૂંકમાં અહીંયા ચાર, અહીં છેદમાં વધ્યું વીસ પ્લસ એક્સ એનો સ્ક્વેર, અહીંયા વધ્યું એકના છેદમાં એક્સ વર્ગ, મારે એક્સ મેળવ વર્ગમૂળ કાઢી નાખું, તો અહીંયા બે, આનું વર્ગમૂળ વીસ પ્લસ એક્સ, અહીં એકના છેદમાં એક્સ, ક્રોસ ગુણાકાર કરી નાખું તો ટુ એક્સ બરાબર થાય વીસ પ્લસ એક્સ, તો એક્સને આ બાજુ લો તો એક્સ બરાબર કેટલું થાય? વીસ સેન્ટીમીટર। તો આનો જવાબ આવ્યો મારી પાસે, ક્યુ ટુથી અંતર કહું તો ક્યુ ટુથી વીસ સેન્ટીમીટર અંતર, બીજો જવાબ આવી શકે, ક્યુ વનથી માગ્યું હોય તો વીસ આ હતું, ના વીસ માગ્યું તો કેટલા અંતરે આવશે? ચાલીસ સેન્ટીમીટર અંતરે મળશે। રેડી? હજી એમસીક્યુમાં એક વસ્તુની સમજ આપી દઉં, તોય ગોટા તો કરશો જ, કહીશ તોય, અહીંયા માઇનસ આઠ માઇક્રો કુલમ, અહીંયા પ્લસ બે માઇક્રો કુલમ, ખાલી અહીંયા માઇનસ હતું ને મેં પ્લસ કરી નાખ્યું, પ્લસ હતું ને માઇનસ કરતો, ત્રીજા વિદ્યુતભારને ક્યાં મૂકવો જોઈએ? મેં નોંધ કીધી નાના મૂલ્યના વિદ્યુતભારની નજીકમાં આવે, તો નાના મૂલ્યનો વિદ્યુતભાર થયો કયો? બસ એ જ મિસ્ટેક છે, નાના મૂલ્યનો, આ તો ઋણ વિદ્યુતભાર દર્શાવે, ઓલું નથી આપણી જેમ કે માઇનસ ત્રણ ને પ્લસ ત્રણ, તો માઇનસ ત્રણ કિંમત નાની કહેવાય, પ્લસ ત્રણ કિંમત મોટી કહેવાય, એવું નથી, અહીંયા માઇનસ એટલે ઋણ વિદ્યુતભાર દર્શાવે અને પ્લસ એટલે ધન વિદ્યુતભાર દર્શાવે, હું તમને એક કામ કરું, પ્રોટોન કેટલો વિદ્યુતભાર? પ્લસ એક પોઈન્ટ છ ગુણ્યા દસની માઇનસ ઓગણીસ ઘાત કુલમ, ઇલેક્ટ્રોન કેટલો વિદ્યુતભાર? માઇનસ એક પોઈન્ટ છ ગુણ્યા દસની માઇનસ ઓગણીસ ઘાત કુલમ, તેનો મતલબ એમ કે આ વિદ્યુતભાર નાનો, એવું તો બોલીએ તો એવું કે પ્રોટોન અને
ઇલેક્ટ્રોન ઉપરના વિદ્યુતભારના મૂલ્ય સમાન અને વિજાતીય હોય. સમજાય છે? આ ચેપ્ટરની અંદર આ પ્લસ એટલે ધન વિદ્યુતભાર અને માઇનસ એટલે ઋણ વિદ્યુતભાર દર્શાવે. આ ઓલું નથી, માઇનસ ત્રણ આંકડાકીય નથી. આ પ્લસ ત્રણ કિંમત મોટી કહેવાય, માઇનસ ત્રણ નાની કહેવાય, માઇનસ પાંચ નાનું કહેવાય, એવું નથી. આ અહીં માઇનસ એટલે ઋણ વિદ્યુતભાર દર્શાવે. આ 8 માઇક્રોકુલમનો વિદ્યુતભાર છે પણ ઋણ છે. આ 2 માઇક્રોકુલમનો વિદ્યુતભાર છે પણ ધન છે. તો નાના મૂલ્યનો વિદ્યુતભાર થયો કયો? 2 માઇક્રોકુલમ જ નાના મૂલ્યનો વિદ્યુતભાર છે. આ સમજાયું ના હોય ને તો આ જ નાનો ગણે, પછી ગણતરી કરે જવાબ આવે જ નહીં. 2 માઇનસ હોત તો નાના મૂલ્યનો વિદ્યુતભાર કયો? આ ઋણ વિદ્યુતભાર છે ને, આ ઋણ વિદ્યુતભાર છે. આ તો કાઢી જ નાખો, જોવાનું જ નહીં. આ કયું નાનું મૂલ્ય થયું? આ જ નાનું મૂલ્ય છે. જ્યાં કદાચ ફેરવીને એમસીક્યુ પૂછો તો આ ધ્યાન રાખવું પડે. હાલો, એમસીક્યુ 5 અહીંયા પૂરો.